नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण पांच एमां इंग्लिश निस्वापोथी मां आपणे धोरण पांच इंग्लिश निस्वापोथी मां યુનિટ ફોર જે કરાવીશું, કેમ કે આગળના પીરિયડમાં આપણે યુનિટ ફોરનું ચોપડીમાં જે ટેક્સ્ટ બુકમાં પૂરું કર્યું, હવે આપણે સ્વાપોથી પુરાવીશું. સ્વાપોથીમાં છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આ યુનિટ ફોરનું નામ છે. હવે એમાં શું છે કે આપણે સ્વાપોથી અત્યારે પુરાવીશું. એમાં ઘણા એવા શબ્દો છે કે જે એને આયનજી લગાવવાનું છે, મતલબ ચાલુ ક્રિયા છે, તો ચાલુ ક્રિયા માટે આયનજી લગાવવાનું. તો અહીંયા બીજા બધા શબ્દો આપ્યા છે એને આયનજી લગાવીને અને તમારે લખવાનું છે. તો અહીંયા આપ્યા છે આ બધા, સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક વોકિંગ, એ રીતે અહીંયા આયનજી આપ્યા છે. પછી અહીંયા સાઈડમાં પણ આયનજી આપ્યા છે, બરાબર. એ જોવાના છે તમારી જાતે જ, આ બે જગ્યાએ તમને શબ્દો આપ્યા છે એ જોવાના છે, અને જોઈ પછી નીચે અહીંયાથી ખાલી જગ્યાઓ આપી છે એ આપણે પૂરવાની છે. અહીંયા બે કૌંસ આપ્યા છે, અહીંયા બે કૌંસ આપ્યા છે, એક અને બે. એક સાચો હોય છે અને એક ખોટો હોય છે, બંને વસ્તુ છે. તો બંનેમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે વોટ ઇઝ હી ડુઈંગ, મતલબ તે શું કરી રહ્યો છે. તો પાણી પી રહ્યો છે, તો પાણીને શું કહેશું, ડ્રિંકિંગ મિલ્ક. તો અહીંયા બે અલગ અલગ રીતે આપ્યું છે. જો એમાંથી સાચું કહ્યું એ સાચું આપણે લખવાનું છે. તો આ બીજા નંબરનું છે કે ડ્રિંકિંગ મિલ્ક, પછી મતલબ મિલ્ક પી રહ્યું છે, મતલબ દૂધ પી રહ્યું છે. પછી આ વોટ ઇઝ સી ડુઈંગ, તેણીની શું કરી રહી છે. તો તેણીની શું કરી રહી છે, તો ડાન્સિંગ. બે રીતે લખેલું છે, એક એક સાચું છે ને ખોટું છે, બંને લખ્યું છે ડાન્સિંગ, પણ એક સાચું છે ને ખોટું છે. ડાન્સિંગમાં તો ડાન્સ કરી રહી છે, તો ડાન્સિંગમાં ડી એ એન સી ઈ, ડાન્સનું સ્પેલિંગ. પણ આપણે આયનજી લગાવવું હોય તો ઈ નીકળી જાય અને આયનજી લગાવવાનું, મતલબ આ પહેલો છે એ સાચું છે એ લખવાનું છે આપણે ખાલી એમ. એ જ રીતે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો બેટિંગ, તો અહીંયા ડબલ બી એ ડબલ ટી આઈ એન જી, બેટિંગ, બેટિંગ લખવાનું છે. એ જ રીતે અહીંયા વોટ ઇઝ સી ડુઈંગ, તેણીની શું કરી રહી છે. તો જમે છે, તો જમે છે મતલબ ઇટિંગ. તો ઇટિંગનો સાચો સ્પેલિંગ લખો ડબલ ટી વાળો. આ બધા સ્પેલિંગ તમારે આગળ પેલામાં જે આપેલા જ છે ચેક કરી લેજો. અહીંયા અહીંયા તમારે આપેલા જ છે, અહીંયા બધા તમારે જોઈ લેવાનું કે ઇટિંગ ક્યાં આપ્યું છે. આ ધારો કે આર યુ ઇટિંગ, તો ઈ એ ટી આઈ એન જી, તો અહીંયા ઈ એ ટી આઈ એન જી, બરાબર. એ રીતે શોધી શોધીને તમારે લખી લેવાના. વોટ વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો રાઇટિંગ, રાઇટિંગ, તો રાઇટિંગમાં ઈ આવે ડબલ્યુ આર આઈ ટી ઈ આઈ આઈ એન જી. તો ઈ વા ઈ આઈ એન જી લગાવવું હોય તો ઈ નીકળી જશે, મતલબ આ ડબલ્યુ આર આઈ ટી આઈ એન જી, રાઇટિંગ એટલે લખી રહ્યું છે. વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે. તો તાળી પાડી રહી છે. તો તાળી પાડવા માટે શું કરવાનું, તાળી પાડવા માટે ક્લેપિંગ. તો સી એલ એ ડબલ પી આઈ એન જી, ક્લેપિંગ. પછી એ જ રીતે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો શું કરી રહ્યો છે, પતંગ ઉડાડી રહ્યો છે. તો ફ્લાઇંગ એફ એલ એ વાય આઈ એન જી, ફ્લાઇંગ કાઇટ, એ પતંગ ઉડાડી રહ્યો છે. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે. તો બારી બંધ કરી રહી છે, મતલબ ક્લોઝિંગ ધ વિન્ડો. તો એસ ઈ વાળું ના આવે, ઈ નીકળી જાય, એની જગ્યાએ આઈ એન જી લાગી જાય ઈની જગ્યાએ, તો આ પાછળવાળું, બરાબર. એ જ રીતે બીજું છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. તો શું કરી રહ્યો છે, આર યુ ડબલ એન આઈ એન જી, રનિંગ, રનિંગ, દોડી રહ્યો છે. એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે. તો કે દોરડા કૂદી રહી છે, દોરડા કૂદવાના શું કહેવાય, સ્કીપિંગ. તો એસ કે આઈ ડબલ પી આઈ એન જી, સ્કીપિંગ. એ જ રીતે
વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો રડી રહ્યો છે, તો સી આર વાય આઈ એન જી ક્રાઇંગ, રડી રહ્યો છે. પછી એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે, તો સાયકલ ચલાવી રહી છે, તો રાઇડિંગ અ બાયસિકલ. પછી એ જ રીતે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો સ્લીપિંગ એસ એલ ડબલ ઈ પી આઈ એન જી સ્લીપિંગ મતલબ સૂઈ રહ્યો છે. વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો બેસી છે, તો સિટિંગ એસ આઈ ડબલ ટી આઈ એન જી સિટિંગ. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો શું કરી રહ્યો છે, તો મેકિંગ અ કાઇટ મતલબ પતંગ બનાવી રહ્યો છે. તો ઈ વાળો ના આવે, કેમ કે ઈ આઈ એન જી લગાવવું હોય તો ઈ નીકળી જાય અને આઈ એન જી એટલે મતલબ પાછળવાળું. એ જ રીતે દરેક જગ્યાએ કોઈ પણ અક્ષરને પાછળ ઈ આપેલો હોય અને આઈ એન જી લગાવવું હોય તો ઈ નીકળી જશે અને એની જગ્યાએ આઈ એન જી આવી જશે. વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો જમ્પિંગ જે યુ એમ પી આઈ એન જી જમ્પિંગ કૂદકા મારી રહી છે. એ જ રીતે વોટ ઇઝ હી ડુઈંગ, તેણી શું તે શું કરી રહ્યો છે, તો કેચ કરે છે, બોલને કેચ કરેલું ચિત્રમાં દેખાય છે, તો કેચિંગ, તો સી એ ટી સી એચ આઈ એન જી કેચિંગ ધ બોલ. પછી એ જ રીતે નીચે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો ઝાડ ઉપર ચડી રહ્યો છે, તો ક્લાઇમ્બિંગ અ ટી સી એલ આઈ એમ બી આઈ એન જી ક્લાઇમ્બિંગ અ ટ્રી. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે, તો હોપિંગ કૂદકા મારી રહી છે, તો આર એચ ઓ ડબલ પી આઈ એન જી હોપિંગ કૂદકા મારી રહી છે. એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો રીડિંગ અ બુક આર ઈ એ ડી આઈ એન જી રીડિંગ અ બુક ચોપડી વાંચી રહી છે. વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો સ્ટેન્ડિંગ એસ ટી એન ડી આઈ એન જી સ્ટેન્ડિંગ ઊભી રહી છે. એ જ રીતે વોટ ઇઝ સી હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો બોલ ફેંકે છે, દેખાય છે ચિત્રમાં, દેખાય છે, હા, તો થ્રોઈંગ અ બોલ, એ ફેંકે છે બોલ મતલબ થ્રો કરે છે, તો થ્રોઈંગ અ બોલ. પછી એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો હસે છે, દેખાય છે ચિત્રમાં, હા, તો એલ એ યુ જી એચ આઈ એન જી આ ઈ પાછળ ના આવે, ઈ નીકળી જાય એમ જગ્યાએ આઈ એન જી વાળું, બરાબર, હા. પછી વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, શું દેખાય છે, રંગોળી બનાવી રહી છે, રંગોળી બનાવે છે, હા, તો ડ્રોઈંગ ડી આર એ ડબલ્યુ આઈ એન જી ડ્રોઈંગ રંગોળી બનાવી રહી છે. પછી એટલે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, ટેબલને ખસેડી રહી છે, પુશ કરે છે મતલબ પુશિંગ ધ ટેબલને પુશ કરે છે, ધક્કો મારે છે. પછી વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરે છે, તો શું દેખાય છે ચિત્રમાં, ટેકિંગ એન એપલ મતલબ એપલ મૂકે છે, ચિત્રમાં દેખાય છે કે એપલ મૂકે છે, સફરજન જે મૂકે છે, ટેકિંગ એન એપલ સફરજન મૂકે છે. એ જ રીતે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યા છે, તો ગિવિંગ અ બલૂન એનો ફુગ્ગો આપી રહ્યો છે. પછી એ જ રીતે નીચે છે વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે, તો બ્રશ કરે છે, તો બ્રશિંગ ટીથ મતલબ બ્રશ કરે છે. પછી વોટ ઇઝ હી ડુઈંગ, તેણી શું કરી રહ્યો છે, તો દરવાજો ખોલી રહ્યો છે મતલબ ઓપનિંગ ધ ડોર, દરવાજો ખોલી રહ્યો છે. પછી એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરે છે, પુલિંગ બેગ ખેંચી રહી છે, તો પુલિંગ અ બેગ. એ જ રીતે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીને શું કરી રહી છે, તો ક્લીનિંગ ધ રૂમ, રૂમને સાફ કરી રહી છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો એ શું કરે છે, વોકિંગ ચાલે છે. ચલો આટલું ખબર પડી ગઈ બધાને, હા, આ પ્રમાણે ખાલી જગ્યાઓ બધી પૂરી દેવાની. એ જ રીતે હવે આગળનું છે, અહીં લખ્યું છે નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નોના ઉત્તર લખો, મતલબ આ ચિત્ર આપી દીધા છે. પહેલું છે ઇમરાન, તો ઇમરાન શું કરે છે, સ્વિમિંગ કરે છે મતલબ તરે છે, પાણીમાં એ તરે છે, બરાબર, એ તરતો બતાવેલું છે. પછી રશ્મિ શું કરે છે, રસોઈ બનાવે છે, બરાબર, કુકિંગ કરે છે, દેખાય છે. પછી અહીંયા વેદ શું કરે છે, ગીત ગાય છે, એ ગાવાના શબ્દો દેખાય છે, તો ગીત ગાય છે. જય ફૂટબોલ રમે છે. પછી હેમા ફૂલ તોડે છે. વિક્રમ
ડાન્સ કરે છે, સોહન ઝાડ પર ચડે છે, મમતા પ્રાર્થના કરે છે, મીરા કપડાં ધોવે છે, પછી રાહુલ સફાઈ કરે છે, પછી વેદ દેવ એ બ્રશ કરે છે, હર્ષા ટીવી જુએ છે. બરાબર, એક એક વસ્તુ બતાવી છે, પછી પાછળ એના પ્રશ્નોના જવાબ હશે. ટીના તો દોરડા કૂદે છે, ટીના શું કરે છે, દોરડા કૂદે છે. પછી દિવ્યા શું કરે છે, તો ચોપડી વાંચે છે. અને અમર પતંગ ચગાવે છે. હવે નીચે પ્રશ્નો આપે છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. શું છે પહેલું, હુ ઇઝ બ્રશિંગ ટીથ, બ્રશ કોણ કરી રહ્યું છે, તો એ નામ શું છે, દેવ. બરાબર, દેવ, તો દેવ ઇઝ ખાલી હુ છે, હુ કાઢી નાખવાનું, હુની જગ્યાએ ખાલી આગળ જે નામ આપ્યા છે એ નામ લખી દેવાનું. હુ ઇઝ પછી આ પાછળનું બધું એના એ જ લખવાનું છે. બરાબર, પાછળનું બધું એના એ જ ઉતારવાનું છે, એમાં કશું જ સુધારો નથી કરવાનો. હુ ઇઝ બ્રશિંગ ટીથ મતલબ કોણ બ્રશ કરી રહ્યું છે, તો ખાલી જે બ્રશ કરી રહ્યું હોય આગળ ચિત્ર જોવાના છે, ચિત્રમાંથી નામ લખવાનું છે, તો દેવ ઇઝ બ્રશિંગ ટીથ. બરાબર, એ જ રીતે હુ ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી મતલબ ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે, તો આગળ ઝાડ ઉપર કોણ ચડી રહ્યું હતું, સોહન. બરાબર, આ સોહન આ ચિત્રમાં દેખાય છે, એ સોહન ઝાડ ઉપર ચડી રહ્યો હતો, તો અહીંયા ખાલી સોહનનું શું કરવાનું, નામ જ લખવાનું છે, સોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. બરાબર, પછી હુ ઇઝ સ્વિમિંગ, તરે છે કોણ, આપણે આગળ ચિત્રમાં સ્વિમિંગ કોણ કરે છે, તો ઇમરાન. બરાબર, તો અહીંયા ખાલી શું લખવાનું છે, ઇમરાન નામ લખી દેવાનું છે, અને પછી પાછળનું એના એ લખી દેવાનું છે, ઇમરાન ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ વોચિંગ ટીવી કોણ જોઈ રહ્યું છે, તો હર્ષા ઇઝ વોચિંગ ટીવી. આગળ જોઈ લેશો, આગળ તમને બધા આપેલા જ છે. પછી હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ, કપડાં કોણ ધોવે છે, તો કપડાં કોણ ધોતું હતું, મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ. એ જ રીતે હુ ઇઝ સ્કીપિંગ, દોરડા કોણ કૂદે છે, અહીંયા ઉપર જ ચિત્ર છે, તો ટીના, તો અહીંયા ખાલી ટીના લખવાનું છે, બીજું પાછળનું એ, ટીના ઇઝ સ્કીપિંગ. બરાબર, પછી હુ ઇઝ કુકિંગ, રસોઈ કોણ બનાવે છે, આપણને એવું પૂછ્યું છે, કોણ છે, તો રશ્મિ આ ચિત્રમાં દેખાય છે. બરાબર, એ રશ્મિ, તો ખાલી શું કરવાનું છે, અહીંયા રશ્મિ, ખાલી રશ્મિનું નામ લખવાનું છે, અને રશ્મિ ઇઝ કુકિંગ. બરાબર, એ જ રીતે હુ ઇઝ પ્રેઇંગ, પ્રાર્થના કોણ કરી રહ્યું છે, તો પ્રાર્થના કોણ કરી રહ્યું હતું, મમતા. બરાબર, આ મમતા, તો અહીંયા નામ લખવાનું છે, મમતા ઇઝ પ્રેઇંગ. પછી એ જ રીતે હુ ઇઝ ફ્લાઇંગ કાઇટ, પતંગ કોણ ચગાવી રહ્યું છે, તો અમર ઇઝ ફ્લાઇંગ કાઇટ. હુ ઇઝ રીડિંગ બુક, ચોપડી કોણ વાંચી રહ્યું છે, તો દિવ્યા ઇઝ રીડિંગ અ બુક. પછી હુ ઇઝ પીકિંગ ફ્લાવર, ફૂલ કોણ તોડી રહ્યું છે, તો હેમા ઇઝ પીકિંગ ફ્લાવર. હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, ફૂટબોલ કોણ રમી રહ્યું છે, તો ફૂટબોલ જય રમી રહ્યો હતો, તો જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, એ પૂરું લખી નાખવાનું. પછી હુ ઇઝ સિંગિંગ, ગીત કોણ ગાઈ રહ્યું છે, તો વેદ ઇઝ સિંગિંગ. હુ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ, ઘર કોણ સાફ કરી રહ્યું છે, તો રાહુલ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ. બરાબર, એટલું લખી લેવાનું છે. ખબર પડી ગઈ ને બધાને, આવડશે લખતા? હા, તો આ બધું તમારે લખી લેવાનું છે, સ્વાપોથીમાં પૂરી દેવાનું છે, બધું સરસ અક્ષરે પૂરીને તૈયાર કરવાનું છે. હવે આગળ છે, આ ડાયલોગ રાઇટિંગ છે. ડાયલોગ રાઇટિંગ એટલે શું, કે આપણે ગુજરાતી હોય તો ગુજરાતીમાં એકબીજા સાથે વાત કરીએ છીએ ને, એમ અહીંયા આપણે ઇંગ્લિશમાં વાત કરીએ એને ડાયલોગ રાઇટિંગ કહેવાય. ઇંગ્લિશમાં જે વાત કરીએ એને શું કહેવાય, ડાયલોગ રાઇટિંગ. તો આ શું છે, ડાયલોગ રાઇટિંગ. હવે આમાં શું છે, તે તમારા નામ આપ્યા હોય, ઉપર તમને કૌંસ આપેલા જ છે. બરાબર, એ કૌંસ ઉપરથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા લખેલું છે કૌંસ, કે હિયર યુ આર, યસ, મિહિર, આ બધું તમને લખેલું છે. અહીંયા આપણે યોગ્ય પ્રમાણે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. હવે મિહિર પછી બે ટપકા, એટલે મિહિર કહે છે, મિહિર સેડ, અમન પ્લીઝ હેલ્પ મી, એટલે કે મિહિર કહે છે, અમન મને મહેરબાની કરીને મદદ કર. તો અમન સેડ, અમન કહે છે, યસ મિહિર, હા હું તને મદદ કરું છું. તો જુઓ આ લખેલું રહ્યું, આ લખ્યું, આ એક નંબરમાં પહેલામાં ખાલી જગ્યા પૂરી દેવાની છે. એ જ રીતે મિહિર પ્લીઝ શું કહે છે, મહેરબાની કરીને કટ ધીઝ રિબિન, મતલબ આ રિબિન તું કાપ. બીજા નંબરનું અમન શું કહે, હિયર યુ આર, હા કરું છું એમ કે. મિહિર થેન્ક યુ, આભાર તારો. પડી ખબર, હા આ રીતે ખાલી જગ્યા પૂરી દેવાની છે.
એ જ રીતે નીચે. આ તો તમારે આગળનો જે યુનિટ 4 ચલાવ્યું એની અંદર આ હતું બધું, ખબર છે તમને, સમજાયું હતું પણ. તો ટીચર, ટીચર સે, ટીચર કહે છે કમ યર મોહન, મોહન અહીંયા તું આવ. પછી મોહન, યસ મેડમ, હા મેડમ. પછી ટીચર, પ્લીઝ ગીવ મી યોર બુક, જો અહીંયા તમારા કૌંસ આપેલા છે તો મહેરબાની કરીને મને તું પુસ્તક આપ. મોહન, હિયર યુ આર, આ રહ્યું એમ કે. પછી ટીચર, થેન્ક યુ મોહન, ગુડ, ગો એન્ડ સિટ ડાઉન, જા અને તું નીચે બેસી જા. બરાબર પડી ખબર? હા. પછી એ જ રીતે બીજું છે એના નીચેનું, અહીંયા ઉપર કૌંસ આપ્યા છે, કૌંસમાંથી લખવાનું છે. રાજ, રાજ સેડ હેલો રે રમણ, હાવ આર યુ. રાજ છે એ રમણને કહે છે કે હેલો, હાવ આર યુ, તું કેમ છે? રમણ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, હું મજામાં છું, થેન્ક યુ. પછી રાજ, હુ ઇઝ સી, આ કોણ છે? રમણ, સી ઇઝ માય સિસ્ટર, તે મારી બહેન છે. રાજ, વોટ ઇઝ હર નેમ, તેનું નામ શું છે? તો રમણ શેઠ, રમણે કહ્યું હર નેમ ઇઝ નિકિતા, તેનું નામ નિકિતા છે. આ ઉપર જોઈને તમારે ખાલી જગ્યા આ રીતે પૂરવાની છે. એ જ રીતે આગળ આપણે આ બધું સ્ટેન્ડિંગ ને બધું કરાવી લીધું છે તમને, નીચે પેલી ખાલી જગ્યાઓ પૂરી એમાં પણ કરાયું અને અહીંયા પણ કરવાનું છે. સ્ટેન્ડ, તો એસ ટી એન ડી આઈએનજી, આઈએનજી લગાવવાનું છે. પછી જમ્પ, તો જમ્પિંગ, થ્રો, થ્રોઈંગ, આઈએનજી લગાવવાનું છે. પછી એ જ રીતે કિક, તો કિકિંગ, દેખાય છે? હા, કિક, તો કિકિંગ. પછી ઈટ, ઈટિંગ, આઈએનજી લગાવવાનું છે. ડ્રિંક, ડી આર આઈ એન કે લખીને પછી આઈએનજી લગાવવાનું છે. ટોક, ટોકિંગ. ક્રાય, ક્રાઇંગ. ક્લીન, ક્લીનિંગ. સ્લીપ, સ્લીપિંગ. રીડ, રીડિંગ. પુલ, પુલિંગ. ઓપન, ઓપનિંગ. બ્રશ, બ્રશિંગ. ફ્લાય, ફ્લાઇંગ. સીટ, સીટિંગ. હવે આટલાથી, આટલાથી બધા છે 16 નંબરથી શું થશે, ડબલ અક્ષર થઈ જશે. એસ આઈ ટી લખ્યું છે ને, પણ એસ આઈ ટી ડબલ ટી આઈ એન જી લગાવવાનું. પછી એ જ રીતે એસ કે આઈ પી લખ્યું છે, તો એસ કે આઈ ડબલ પી આઈ એન જી. પછી એ જ રીતે હોપ, તો હોપિંગ, ડબલ પી આઈ એન જી. છેલ્લો અક્ષર ડબલ કરવાનો છે. રન, તો રનિંગ. ક્લેપ, ક્લેપિંગ. બેટ, બેટિંગ. પુટ, પુટિંગ. ડાન્સ, ડાન્સિંગ. હવે આટલાથી શું થશે, ઈવાળા હશે છેલ્લે, ઈવાળા. તો ઈ કાઢી નાખવાનો અને એની જગ્યાએ આઈએનજી લગાવવાનું છે. ડાન્સ, પછી રાઈટ, ડબલ્યુ આર આઈ ટી ઈ, ઈ કાઢી નાખવાનું છે ને આઈએનજી લગાવવાનું છે. એ જ રીતે ક્લોઝ, તો એમાં ઈ કાઢી નાખવાનું છે, આઈએનજી લગાવવાનું છે. આર આઈ ડી ઈ રાઈડ, તો રાઈડમાં આર આઈ ડી આઈએનજી. બરાબર. પછી એ જ રીતે ગીવ, જી આઈ વી ઈ ગીવ, તો જી આઈ વી આઈ એન જી, ગીવિંગ. ટેક, આમાં ઈ કાઢી નાખવાનો છે અને ટી એ કે આઈ એન જી, આઈએનજી લગાવવાનો છે. મતલબ કે આઈએનજી લગાવવું હોય તો કોઈ પણ જગ્યાએ છેલ્લે ઈ આપેલું હોય તો ઈ નીકળી જશે અને આઈએનજી લગાવાશે. બરાબર. હવે આગળનું છે, વી ફાયર ક્રેકર્સ ઇન દિવાળી, એટલે કે દિવાળીમાં આપણે ફટાકડા ફોડીએ છીએ, સાચું કે ખોટું? સાચું. તો સાચું લખવા માટે ટ્રુ કરવાનું. એ જ રીતે વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી, મતલબ આપણે દિવાળીના દિવસે રંગોલી દોડીએ છીએ, તો કે હા સાચું, તો ટ્રુ. પછી વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ, નવરાત્રિમાં આપણે ગરબા કરીએ છીએ, ગરબા રમીએ છીએ, તો કે સાચું, તો ટ્રુ. એ જ રીતે વી કલર અવર ફ્રેન્ડ ઇન ઉત્તરાયણ, એટલે કે ઉત્તરાયણમાં આપણે એકબીજા ઉપર કલર રંગીએ છીએ, તો ખોટું છે. કલર ક્યારે થાય? હોળીમાં, ઉત્તરાયણમાં નહીં, ઉત્તરાયણમાં પતંગ ચગાવાય, તો ફોલ્સ. વી ડેકોરેટ અવર હાઉસ ઇન દિવાળી, એટલે કે દિવાળીના દિવસે આપણે ઘરને શણગારીએ છીએ, તો ટ્રુ, તો સાચું છે. બરાબર. પછી એ જ રીતે આપણે નીચે ખાલી જગ્યા ઉપરવાનું છે. દિવાળી, દિવાળીના દિવસે આપણે બધાને શું કહીએ? હેપી દિવાળી. હોળીના દિવસે હેપી હોળી. અહીંયા હા, મેં ઉપર ખાલી જગ્યાઓ આપેલી જ છે કૌંસ, એ આપણે એમાંથી જોઈને લખવાના છે. તો ક્રિસમસ, તો હેપી ક્રિસમસ. મેરી ક્રિસમસ, શું થાય? મેરી ક્રિસમસ.
પછી ઈદ તો ઈદ મુબારક, ન્યૂ યર તો હેપી ન્યૂ યર. પછી એ જ રીતે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પાયલ ઇઝ ખાલી જગ્યા રંગોલી, તો પાયલ રંગોલીને શું કરે છે, મેકિંગ એટલે કે દોરે છે. હર બ્રધર ઇઝ ખાલી જગ્યા ક્રેકર્સ, એનો ભાઈ ફટાકડાને શું કરે છે, ફોડે છે, મતલબ ફાયરિંગ, મતલબ FIRING ફાયરિંગ એટલે મતલબ ફોડે છે, ફટાકડા ફોડે છે. હર મધર ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ, એની મધર ઘરને શું કરે છે, શણગારે છે, મતલબ ડેકોરેટ કરે છે, ડેકોરેટ ઉપર ખાલી જગ્યા જોવાની, આ ડેકોરેટ કરે છે. ઇટ ઇઝ કયા કઈ ઋતુમાં આવે, વિન્ટરમાં, તો વિન્ટર, ઇટ ઇઝ વિન્ટર, ઉપર ખાલી જગ્યાઓ આપેલી છે એ જોઈને પૂરવાની છે. એ જ રીતે પાયલ ઇઝ ખાલી જગ્યા ગરબા, પાયલ ગરબાનું શું કરે છે, પરફોર્મિંગ એટલે કે પરફોર્મ કરે છે, ગરબા ગાય છે. કિંજલ ઇઝ ખાલી જગ્યા સોંગ, કિંજલ સિંગિંગ, કિંજલ શું હતી, ગાયક હતી એટલે એ ગીત ગાય છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ખાલી જગ્યા ધ ગરબા, પાયલના ફ્રેન્ડ, પાયલના મિત્રો છે એ પણ ગરબાનો આનંદ લઈ રહ્યા છે. ઇટ ઇઝ કઈ ઋતુ છે, નવરાત્રિ કઈ ઋતુમાં આવે, ચોમાસામાં, મતલબ મોનસૂન, તો ઇટ ઇઝ મોનસૂન, તો ચોમાસું છે. એ જ રીતે એના પછીનું નીચેનું, પાયલ ઇઝ ખાલી જગ્યા હર ફ્રેન્ડ, પાયલ એના ફ્રેન્ડને શું કરે છે, કલરિંગ મતલબ કલરથી રંગે છે. પાયલ્સ ખાલી જગ્યા હર ઓલ્સો કલરિંગ હર, પાયલના ફ્રેન્ડ પણ એને કલર કરે છે, તો ફ્રેન્ડ્સ અહીંયા ઉપર જોઈન લખવાની છે. ધેર આર એન્જોઈંગ ખાલી જગ્યા, તેઓ શેનો આનંદ લે છે, હોલીનો. ઇટ ઇઝ હોળી ક્યારે આવે, સમરમાં, ઉનાળામાં, મતલબ ઉનાળો, સમર, ઇટ ઇઝ સમર. એ જ રીતે નીચે આ શેનું ચિત્ર દેખાય છે, શેનું ચિત્ર દેખાય છે, આ હોલીનું, તો હોલી, હોલી બતાવવાની છે, બરાબર. અહીંયા હોલી આ આમાંથી ખાલી જગ્યામાંથી જોઈન પૂરવાની છે, હોલી. પછી આ શેનું ચિત્ર છે, ઈદનું. પછી આ દિવાળી, દિવાળીનું. એ જ રીતે આ ક્રિસમસ, ક્રિસમસનું છે. એ આ નવરાત્રિ, ગરબા ગાય છે મતલબ નવરાત્રિનું છે. આ શું છે, પતંગ ચગાવે છે, મતલબ ઉત્તરાયણનું ચિત્ર છે. હવે આ પપેટ દોરેલું છે, આવું પપેટ, આ રીતે તમને અહીંયા ચિત્ર બતાવ્યું છે કે આ રીતે પહેલાં બનાવવાનું, પછી આ રીતે બનાવવાનું છે, પછી આ રીતે કરવાનું છે, પછી આ રીતે કરવાનું છે. એ રીતે જાતે પપેટ બનાવી અને અહીંયા લગાવવાનું છે, બરાબર. બધાએ અહીંયા પપેટ લગાવવાનું છે, પપ્પીનું ચિત્ર, પપ્પીનું પપેટ એ બનાવવાનું છે, લગાવવાનું છે, બરાબર. એ જ પ્રમાણે એ આગળ તમે બનાવ્યું અહીંયા જે છે ને, એ પ્રમાણે આવી રીતે શીખીને બનાવવાનું છે અહીંયા, અને એ લગાવવાનું છે અહીંયા. પછી નીચે વ્યવસાયકારોના નામ હવે અહીંયા સાઈડમાં આપેલા છે, અહીંયા સાઈડમાં તમને આપેલા છે, બરાબર. વ્યવસાયકારોના નામ આપેલા છે, બરાબર. એ જોઈ જોઈને તમારે અહીંયા બનાવવાના છે, કે TAILO આ ટેલર, તો આ ટેલર, તો એનું આખું બનાવી દેવાનું. પછી એ ડ્રાઈવર, તો ડ્રાઈવર આ રહ્યું, એ ડ્રાઈવર. પોર્ટર, તો પોર્ટર ક્યાં છે, આ બધું તમે તમારી જાતે શોધીને અહીંયા પૂરી કાઢજો, બરાબર. આ બધું તમારી જાતે શોધીને કમ્પ્લીટ કરી દેજો. એ જ રીતે આ પણ એવું છે, પઝલ તમારા અહીંયા સાઈડમાં આપેલા છે, એ બધા અહીંયાથી શોધીને પૂરી લેવાના તમારે, બરાબર. આ બધા અહીંયા તમારે પૂરી લેવાના છે, બરાબર. હવે ઘરેથી લેસનમાં આખો જ યુનિટ 4 તમને જેટલું અત્યારે અહીંયા સમજાયું અહીંયા, એ બધું જ લેસનમાં તમારે લખવાનું છે. અહીંયાથી જેટલું યુનિટ 4 અહીંયાથી માંડી આ બધું જ, આ બધા જ પત્તા તમારે ઘરેથી કમ્પ્લીટ સારા અક્ષરે વ્યવસ્થિત જેમ સમજાયું છે એ પ્રમાણે લખી નાખવાના છે, બરાબર. આ બધું જ છેક સુધીનું આખું યુનિટ 4 તમારા સ્વાપોથીમાં કમ્પ્લીટ કરી લેવાનો છે. અને એના પછી આ આ બધા આ પપેટ આ રીતે આજે બનાવતા શીખવાડે છે એ બનાવવાનું છે એ પ્રમાણે. અને એવી એ પપેટ તમારે અહીંયા પાછળ બનાવીને અહીંયા લગાવવાનું છે. પછી આ પઝલ એ પણ તમારે જાતે પૂરવાની છે, આ પઝલ તમારે જાતે ઘરેથી તૈયાર કરવાની છે, આ પઝલ પણ તમારે જાતે તૈયાર કરવાની છે. અને તૈયાર કરીને પછી કમ્પ્લીટ સારા અક્ષરે લેસન આખું પૂરું કરીને લાવવાનું રહેશે. આવજો.